नमस्कार, હું મનીષા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરી તો જાફરાબાદથી મળી રહ્યા છે. તાલુકાના લોર ગામે સાંસદ નારણભાઈ કાછડિયા અને ધારાસભ્ય તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ જે લોકો છે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. લોર અને ફાચરિયા ગામ વચ્ચેની તરિયો નદીમાં મોટો પાળો બનાવવા માટે ખાસ રજૂઆત કરવા લોર ફાચરિયા અને પીછડી ગામેથી ખાસ મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તેઓ આવ્યા હતા. તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે જ ચર્ચા કરાઈ. આજે છેલ્લા બે દિવસથી રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભાના લોકદરબારમાં જે પ્રશ્નો સાંભળવા ઉપર થળ નિકાલમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી પીઠાભાઈ, ભાઈ શ્રી જમુભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ અને તમામ તાલુકા પંચાયતના હોદ્દેદાર અને તમામ વિભાગના અધિકારી, એવા કે લગભગ 25-30 વિભાગના અધિકારીઓ સાથે લોકોના પ્રશ્નો સ્થળો પર નિકાલ થાય એવી રીતનું એક આખું આયોજન જે ચાલે છે, જેમાં આજે બીજા દિવસે અમે દરેક તાલુકા પંચાયતની સીટ ઉપર જે તાલુકા પંચાયત સીટના ગામો આવતા હોય એ ગામના લોકોને, સરપંચશ્રીઓને અને આગેવાનોને, દરેક સમાજને જાણ કરી અને સ્થળો પર નિકાલ થાય એવી દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે મોટા પ્રમાણમાં ગામડાના નાના નાના પ્રશ્નો જે હોય તે પ્રશ્નોનો સ્થળો પર નિકાલ થાય, જેનાથી ગામ લોકોને પણ એક આનંદ થાય છે કે જે અમારે ઓફિસ સુધી જવું પડતું નથી અને સ્થળો પર નિકાલ ધારાસભ્ય અને સંસદસભ્ય પોતે જ ગામની અંદર આવે અધિકારીઓ સાથે, એ કદાચ ગુજરાતમાં પ્રથમ બનાવ હશે કે અમે સ્થળો પર આ પ્રશ્નોનો નિકાલ કરીએ છીએ. અને આપ જોઈ રહ્યા છો કેટલી મોટા પ્રમાણમાં જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનો અમે નિકાલ સ્થળો પર કરી રહ્યા છીએ. અને આવતીકાલે રાજુલામાં બે દિવસ છે અને ત્યાર પછી ખાંભા આવી રાતે 7-7 લોકસભાની સીટ ઉપર આ સ્થળો પર પ્રશ્નોનો નિકાલ સાંસદ તમારે દ્વારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી એમાં ઘણો બધો ફાયદો લોકોને અને જનતાને થાય છે પ્રશ્નો માટે. ધન્યવાદ.